नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण चार में आपणे हवे छेलो कूट प्रश्न लेक्चर नंबर 17 पांचमो प्रश्न जो आपणे छेले कर्यो तो एना जेम ज छे, परिस्थिति शक्य छे के नहीं ते जोवानुं छे। प्रश्न में एम छे, जेनी परिमिति 80 अने क्षेत्रफळ 400 होय, ओलामां शुं हतुं? चोरसवाळो दाखलो कर्यो, एमां परिमितिनो तफावत अने क्षेत्रफळनो सरवाळो हतो। परिमिति ने क्षेत्रफळ बंने आप्युं छे तो आपणे सौथी पहेला तो लंबचोरस माटे धारी लईए। धारो के लंबचोरस बगीचानी लंबाई x मीटर छे, पहोळाई y नहीं धारी, एक चल नो बने त्यां सुधी आपणे उपयोग करवानो प्रयत्न करिए। परिमिति आपणने आपी छे एटले पहोळाई नुं माप एना उपरथी मळी जाय। वळी लंबचोरसनी परिमिति बराबर 80 मीटर। हवे लंबचोरसनी परिमितिनुं सूत्र शुं थाय? बे वखत लंबाई वत्ता पहोळाई, है ने? आम लंबचोरस होय मानी लियो अने आपणे लंबाई कही दीए अने पहोळाई कही दईए, चारेयनो तमे सरवाळो करो तो बे वखत लंबाई वत्ता बे वखत पहोळाई, बे कॉमन काढो एटले बे वखत लंबाई वत्ता पहोळाई बराबर 80। बे ने आपणे ओली साइड जवा दईए, लंबाई वत्ता पहोळाई बराबर 40। लंबाई तो केटली छे? तो के एक्स मळी गई पहोळाई आपणने, तो लंबचोरसनी पहोळाई केटली हशे? 40 - x मीटर। हवे आपणे क्षेत्रफळ आपी दीधुं छे, वळी लंबચોરસનું ક્ષેત્રફળ રસ્તામાં કેટલું આપ્યું છે આપણને? 400 મીટર વર્ગ। લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એના બરાબર 400। લંબાઈ કેટલી છે? તો કે એક્સ, પહોળાઈ કેટલી છે? 40 - x એના બરાબર 400। 40x - x² = 400, માઇનસ એક્સ વર્ગ પ્લસ 40x - 400 = 0। માઇનસને આપણે આ બાજુ લઈ આવીએ, નિશાની ફરે તો બધાની ફરે, માઇનસ આમાંથી શું નીકળશે? કોમન એક્સ વર્ગ માઇનસ 40x, તો માઇનસના કેવા થઈ ગયા? પ્લસ। હવે જો પ્રશ્નમાં આપણને શું કીધું છે? પ્રશ્નમાં એમ કીધું છે કે આ પરિસ્થિતિ શક્ય છે કે નહીં, તો મેં તમને અગાઉ જ કીધું કે જો ખાલી એમ કીધું હોય કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો તો સીધા અહીંથી તમે અવયવ પાડી નાખો તો હાલે, 20 - 20 = 400 અને 20 - 20 = 40। પણ શક્ય છે કે નહીં શોધવાનું કીધું છે, એના માટે આપણે ડીની કિંમત શોધવી પડે। તો કે વિવેચક ડી શોધવા માટે એ બરાબર કેટલા છે? 1, બી બરાબર -20 અને સી બરાબર કેટલા છે? તો કે 400। આનો વિવેચક ડી બી વર્ગ -480। તમારે તમારી કિંમત મૂકી દઈએ, બી ઇઝ ઇક્વલ ટુ -4 ગુણ્યા a એટલે 1 અને અહીંયા 400, 40 નો વર્ગ 1600 અને ચોકે 16, તો ડીની કિંમત કેવી મળી? 0। મેં તમને અગાઉ જ કીધું કે જો ડીની કિંમત 0 અથવા તો ધન હોય તો વાસ્તવિક બીજ શક્ય હોય, 0 હોય તો વાસ્તવિક અને સમાન બીજ મળે, ધન હોય તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળે। તો કે ડી બરાબર 0 હોવાથી વાસ્તવિક બીજ શક્ય છે। જો આમાં પૂછ્યું નથી, પહેલા પ્રશ્ન કર્યો તો એમાં પૂછ્યું હતું કે બીજનું સ્વરૂપ જણાવો, તો વાસ્તવિક અને ભિન્ન કે વાસ્તવિક અને સમાન લખવું પડે, પણ અહીંયા પૂછ્યું નથી, આપણે હવે અવયવની રીતે જ કરી લઈએ। તેથી x² - 40x + 400, અવયવ મેં હમણાં જ કીધા શું પડે? 20 - 20 કરો એટલે 400 ને 20 ને 20, આમ તો પૂર્ણ બહુપદી છે જો તમને દેખાય તો, પહેલા પદનું વર્ગમૂળ ને છેલ્લા પદનું વર્ગમૂળ, આ બંનેમાંથી એક્સ કોમન, તો કે x - 20 - 20 કોમન, x - 20, તો કે x - 20 ને x - 20 એટલે કે x - 20 નો વર્ગ, x - 20 બરાબર બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો
एक्स बराबर 20, आनो मतलब शू थयो लंबाई बराबर एक्स बराबर 20 मीटर। आना ऊपर थी पहोळाई केटली हती 40 ओछा 2 समान पहोळाई 40 ओछा एक्स 40 ओछा 20 ना बराबर पण 20 मीटर। आ तमारो छेलो दाखलो ज्यानो हतो ई कदाच कोकने एवो प्रश्न थाय जे बहु विचारता होय કે સર લંબચોરસ હોય તો લંબાઈને પહોળાઈ જુદી ન હોય, બસ કોકને પ્રશ્ન થાય એવો, આ તો સમાન મળી, પણ તમારે નવમાં ધોરણમાં આવી ગયું હોય લંબચોરસ છે અને ચોરસ છે તો ચોરસ એ એક પ્રકારનો લંબચોરસ જ છે। લંબચોરસની વ્યાખ્યા શું આવે? સામસામેની બાજુ સમાન, તો ચોરસમાં સામસામેની બાજુ તો સમાન હોય જ। આપણને તો જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે આપણે જવાબ મેળવ્યો એટલે આપણે એ બધી વસ્તુ વિચારવાની નથી। હવે ખાલી એક બે ઉદાહરણની ખાલી ટૂંકમાં વાત કરી દઉં જે તમારા પાઠ્યમાં ગણેલા આપ્યા છે, બાકી કંઈ બહુ જાજવામાં ઉદાહરણમાં કહેવા જેવું નથી। એટલે તમારા પાઠ્યમાં સૌથી પહેલાં તો એક ત્રિકોણાકારવાળો જે બગીચાના પાયાવાળોને એક તમને ઉદાહરણ આપ્યું છે, પહેલાં એ પ્રશ્નની વાત કરી લઉં। ઉદાહરણ નંબર 12 તો એમાં કેવું કીધું, એક એવો લંબચોરસ બગીચો બનાવવો છે કે જેની પહોળાઈ તેની લંબાઈ કરતાં 3 મીટર ઓછી હોય। એક લંબચોરસ બગીચો, જો પહોળાઈ લંબાઈ કરતાં 3 મીટર ઓછી તો એનો મતલબ એ લંબાઈ પહોળાઈ કરતાં 3 મીટર વધુ હોય। તમને થાય સર આવું તમે શું કામ લીધું, કારણ કે પ્રશ્નમાં આગળ આપ્યું છે જો તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ 12 મીટર હોય તેવા પહેલેથી બનેલા સમદ્વિ બાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા, કે જેને પાયો પહોળાઈ હોય એની ઉપર એક સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે આવો કે જેનો વેધ આપણને પ્રશ્નમાં આપી દીધો 12 મીટર હોય, એટલે આ એક્સ, આ એક્સ પ્લસ 3, તો આ બેના ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે એક્સ વર્ગ વત્તા 3x। આ કોનું થયું? લંબચોરસનું ક્ષેત્રફળ। ઉપરાંત જે ઉપર પ્રશ્નમાં આપ્યું છે એમ પાયો અને વેધ, તો પાયો એક્સ અને વેધ કેટલો 12, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો 1/2 × પાયો ગુણ્યા વેધ કરી નાખો તમે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું કેટલું 6x। આ બંનેના ક્ષેત્રફળ મળ્યા એક્સ વર્ગ વત્તા 3x અને 6x। ક્ષેત્રફળનો તમને એમાં આપી દીધું કે લંબચોરસનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા, લંબચોરસનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા કેટલું વધુ છે 4 વધુ, મળી ગયું સમીકરણ। એટલે થોડોક આ જુદા પ્રકારનું તમારું જે ઉદાહરણ હતું, જે ઉદાહરણ નંબર તમારા પાઠ્યમાં કેટલામું છે 12, એવી જ રીતે બીજો એક પ્રશ્ન તમને એક બે થાંભલાવાળો આપ્યો છે કે થાંભલામાં બે આપણે એવી રીતે થાંભલા ગોઠવવાના છે કે એનો તફાવત જે 13 મીટરનો રહેતો હોય, કે 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવવામાં આવ્યો છે, એટલે કે 13 મીટરનો માની લ્યો વ્યાસ છે। હવે બે થાંભલા એવી રીતે લગાવ્યા છે કે એ એકો એક બિંદુએથી બે થાંભલાનો જે તફાવત છે, એક વ્યાસના બંને અંતિમ બિંદુઓ એ અને બી આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય, એટલે કે એક એક્સ હોય તો બીજું એક્સ પ્લસ 7, આ તો 13 આપણને આપ્યું જ છે। બસ હવે તો આકૃતિ પ્રમાણે પછી તો તમને ખબર પડી જાય પાયથાગોરસના પ્રમેયનો તમે ઉપયોગ કરો અને સમીકરણ મળે। આવો આપણે અગાઉના સ્વાધ્યાય 4.2 પણ આવી ગયો હતો, એમાં બેનો તફાવત કેટલો આપ્યો હતો આપણને 7નો, એટલે એક એક્સ કહેતા હતા, એકને એક્સ માઇનસ 7 કહેતા હતા, એટલે આમાં પણ એમ જ છે કે બંને, એટલે મેઇન વાક્ય જે પ્રશ્નમાં આપ્યું છે કે વ્યાસના અંત્ય બિંદુઓ એ અને બી આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય તો શું આ શક્ય છે? એટલે જો ઉદાહરણમાં તમે જો કે એ લોકોએ સમીકરણ તો બનાવ્યું, એક એક્સ લીધું, એક એક્સ વત્તા 7 લીધું, વ્યાસ છે એ 13 લીધો, સમીકરણ મળ્યું, સમીકરણ એક્સ વર્ગ વત્તા 7x-60 જે મળ્યું એનું પાછું ડી શોધ્યું છે, જો 289 0 કરતાં મોટું મળ્યું, 0 કરતાં મોટું મળે એનો મતલબ શું થઈ ગયો શક્ય છે। એટલે આપણે જે સ્વાધ્યાય 4.4 પહેલાના દાખલા કર્યા ને, એટલે બે ઉદાહરણ જે હતા એમાં કુટ પ્રશ્ન પ્રકારના એ એક સમજવા જેવા હતા, અને તમારે ગણેલા એમાં આપ્યા છે, એટલે ફરી પાછા તમે એની ગણતરી પણ પાકા ચોપડામાં કરી નાખજો। આ પ્રકરણમાં આપણું
स्वाध्याय आधारित तमामे तमाम प्रश्नों गणतरी सहित अहीं पूर्ण थाय छे। ई सिवाय कूट प्रश्न तो घणा बधा बनी सके, जाते बनावी शकाय। मेन वस्तु समीकरण जे त्रीजा चेप्टर में बनावता था एवी रीते आमा बनावाना छे। पण आमा जे छे घणी वक्त मोटा मोटा समीकरण आवे, आपणे लो नळ वाळो दाखलो जोयो तो एमां केवड़ू समीकरण आव्युं तो 1500 ना भाग पाड़ो के 115 आवे नहीं। तो घणी वक्त मोटा मोटा समीकरण आवे तो समीकरण अवयव पाड़ता आपणने आवड़वा जोईए। जो आपणाथी अवयव न पड़ता होय तो मैं तमने कीधु एम श्रीधर आचार्य सूत्र ना उपयोग करवानो, तो एमां डी मळे तो डी घणी वक्त मोटू मळतु होय तो एने अवयवीकरणनी रीतथी एनुं तमारे वर्गमूळ शोधवुं पड़े અને એના ઉપરથી આલ્ફા બીટા શોધીને પણ તમે એના બેઝ મેળવી શકો। એટલે અહીંયા તમારું પ્રકરણ 4 છે એ પૂર્ણ થાય છે। આભાર।